બનાસકાંઠા માં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. તો આજે અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી ગઈ છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. માતાજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે. તો નવરાત્રીમાં માતાજીના દર્શનનું એક અનેરું મહત્વ રહેલું છે. તો આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે અને આજના દિવસે જ લાંબી લાંબી કતારો અંબાજી મંદિરમાં જોવા મળી રહી છે. અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. તો આજના દિવસે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. અંબાજીના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ રહેતું હોય છે. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ એટલે આસો સુદ એકમ અમે દાહોદ જિલ્લાનો વાલાગોટા ગામમાંથી માતાજીને અત્યારે લેવા માટે આવ્યા છીએ. નવરાત્રીમાં માતાજીને પૂજા અર્ચના કરીશું. ખૂબ આનંદ છે, ઉત્સાહથી અમે 5 જણ અત્યાર છે દાહોદથી માતાજીને લેવા માટે આવ્યા છીએ. માતાજીની પૂજા મંદિરમાં માતાજીના પૂજારી જોડે પૂજા કરાવી છે. અમે ભવ્યતાનો અનુભવ કર્યો છે, ખૂબ જ ભવ્ય અનુભૂતિ થઈ રહી છે. આજ અમને પહેલી નવરાત્રી કે આરતી કરી ઓર હમકો બહોત અચ્છા લગા. અબ હમ આરતી કરકે હમારે ઘર જાયેંગે ઓર માતાજી કી સ્થાપના કરેંગે. और यहाँ मंदिर में आने से बहुत सुख शांति मिलती है हमको. सुबह 6 बजे से लाइन में आके लगे हुए हैं. अब जाके हमारे माता जी का दर्शन हुए, आरती बहुत अच्छी हुई है. हम बांसवाड़ा जिला से आए, अखंड जोत लेने के लिए आए और नवरात्रि पहला दिन प्रारंभ हो रहा है और 9 दिन तक चलाएंगे जोत को और बाद में विसर्जन कर देंगे. અખંડ જ્યોત લઈ જઈને માં અંબાજીના મંદિરથી અને પોતાના ઘરે ગઢ સ્થાપના કરશે અને કેટલાક ભક્તો હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. વિનય શિખરવા, TV13, હક્કી ગુજરાતી, અંબાજી.